સુરતની મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ આજે દિવસ દરમિયાન પોતાની કાર્યશૈલીના કારણે ચર્ચામાં રહી અને લોકો સુનિતા યાદવની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે. ત્યારે સુનિતા યાદવ મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ કોરોનાની મહામારીના આ સંકટમાં ઉત્તમ કામગીરી કરીને પોલીસને સહારનીય કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. સુરતમાં કોરોના મહામારીના આ સંકટમાં સુનિતા યાદવની કામગીરીના કેટલાક વિડીયો સામે આવ્યા છે, જેમાં સુનિતા યાદવ લોકોને સમજાવીને લોકડાઉનનું પાલન કરાવી રહ્યા છે. સુનિતા યાદવ કોરોના મહામારી દરમિયાન સુરતની સોસાયટીઓમાં ફરીને લોકોને લોકડાઉનનું પાલન કરવા સમજાવી રહી છે અને લોકડાઉનનો ભંગ કરનાર લોકોને ઉઠક બેઠક પણ કરાવી રહી છે. વિડીયોઝમાં સુનિતા યાદવ સોસાયટીના લોકોને ઘરની બહાર નીકળવા નીકળવા સમજાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ઇમરજન્સી સિવાય બહાર ન જ નીકળો અને આ સમયમાં ઉકાળો વગેરે પીવો. વિડીયોઝમાં સોસાયટીના લોકો પણ સુનિતા યાદવ સાથે ખૂબ જ સરળતાથી વર્તન કરી રહ્યા છે અને સુનિતા યાદવને તમામ નિયમો પાલન કરવાની બાંહેધરી આપી રહ્યા છે. જણાવી દઈએ કે ગત મોડી રાત્રે સુરતમાં ડ્યુટી પર હાજર મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવે કર્ફ્યુનો ભંગ કરીને બહાર નીકળે ફરી રહેલા યુવાનોને રોકતા રાજ્યકક્ષાના મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણીએ સુનિતા યાદવ સાથે ગેરવર્તણૂક કરી હતી, જેનો સુનિતા યાદવે બરાબરનો જવાબ આપ્યો હતો અને રાતોરાત રાજીનામું આપી દેતા સુનિતા યાદવની છાપ લેડી સિંઘમ તરીકે ઉપસી હતી અને લોકો સુનિતા યાદવની પ્રશંસા પણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે ગુજરાતના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના કોરોના મહામારી દરમિયાનના પોતાની નિષ્ક્રિયતાના કારણે ચર્ચામાં રહ્યા છે અને હવે તેમના પુત્રની દાદાગીરીના કારણે ચર્ચામાં આવ્યા છે. જણાવી દઈએ કે એક તરફ ગુજરાત પોલીસની છાપ આવા મામલાઓમાં પહેલેથી થોડી ખરડાયેલી છે, ત્યારે ગુજરાત પોલીસના લેડી કોન્સ્ટેબલ સુનિતા યાદવની કામગીરીથી લોકો ખુશ થયા છે અને ચર્ચા કરી રહ્યા છે કે ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓ જો સુનિતા યાદવ પાસેથી પ્રેરણા લઈ કામ કરે તો ગુજરાત પોલીસની છાપ સુધરી શકે એમ છે. હર્ષલ ખંધેડિયા, ZS TV, સુરત. આપણે બંને જાહેર સેવક છીએ, એકબીજાનું કામ કરવાનું હોય. આ વસ્તુ ખોટી છે, આ ફોન ભી ખોટો છે, રેકોર્ડિંગ કર્યું છે એ ભી ખોટું છે. હાલો, તમે સાહેબ તમારી ઓળખાણ આપો પેલા, તમે કોણ છો? સાહેબ તમે કોણ છો? ગુજરાત સરકારમાં છો ને, કોણ છો તમે બતાવો? ના, હું ગુજરાત સરકારમાં નથી, મારા ફાધર છે ને એ ધારાસભ્ય છે. અને ધારાસભ્ય છે? શું નામ છે? કુમારભાઈ કાનાણી, આરોગ્ય મંત્રી. આરોગ્ય મંત્રી? ઓકે ઓકે, બરાબર, સમજાવી દે. હવે તમારી ગાડીમાં જે આ ગુજરાત લખ્યું છે એ શું છે? શું બોર્ડ માર્યું છે? એમએલએ ગુજરાત લખ્યું છે. એમએલએ? જરા એક વખત જોઈએ હોય તો, એક વખત આમ જોઈએ હોય તો લખેલું છે વ્યવસ્થિત, ફોનમાં લઈ લો જરા. તમારા માટે છે? તમારા ફાધર માટે છે? મારા ફાધર માટે છે, પણ અત્યારે હું, મારી પાસે ગાડી નહોતી એટલે હું એની ગાડી લઈને આવ્યો. તમે એમની ગાડી લઈને આવ્યો એટલે તમારું ફરજ પેલા શું બને? એમનું આ જે ઓળખાણ છે એ નીચે ઉતારો. તમારી પાસે હક છે આ બોર્ડ મૂકવાનું? અચ્છા, તો હું કાઢી લઉં. કાઢીને મૂકીને આવું, પછી વાત કરો મારી સાથે. કાઢો એને પેલા તો દેખાડો, એમાં દેખાડો. આવશે આવી જાઓ ભાઈ. હવે તમે 9 વાગે પછી સાહેબ બહાર નીકળ્યા છો, તો તમને કોને પરમિશન આપી 9 વાગે પછી બહાર નીકળવા? પરમિશન તો મને કોઈ આપે નહીં, પણ ફરજ પડી મને. તમારા ભાઈ બંધ છે બરાબર, તો તમે ત્યાંથી અહીંયા આવ્યા એ ફરજ પડી એટલે તમે આવી ગયા એમ. તમને, તમે કદાચ કુમારભાઈ કાનાણી સાહેબ ના સુપુત્ર છો, તમને નિયમ કાનૂન લાગુ નથી પડતા? તમે સમાજ સેવક છો? સમાજ સેવક છો? સમાજ સેવક? તમારું ફરજ શું બને કે આ લોકો જે કઈ કરતા હોય એ લોકો રોકવાનું હોય, એ લોકોને આગળ પેલું કરવાનું હોય? રોકવાનું? સમજાવ્યા? ફોન ઉપર નથી સમજાવવું હતું તમારેથી? તમે અહીંયા આવ્યા જ કેમ આવ્યા તમે? ના, એમને સમજતા નતા એટલે. પણ મેં તો ના પડી ફોન, બોલું વાત મારે નથી કરવી એવું કઈ કીધું? તે મને ક્યારે કીધું વાત કરો?
તમે મને એમ કહો તમે બહાર આવ્યા જ કેમ આવ્યા? તમે કુમારભાઈ કાનાણી સાહેબ ના સુપુત્ર છો એટલે તમને હક આપ્યો કે બહાર નીકળવાનું? જો કે એ સાહેબ ને મેં ક્યારે અમે પાંચ જણા જાણે બંધ રાખને બે મારી જો બે અમે જાણે કેમ પાંચ જણા કોરોના ફેલાઈ દીધો તમે તો શું કરો છો? બંધ રાખી દો ને બધા અગ્રેસિવ થઈ ગયો છે તમે મને એમ કહો તમે હજી કુમારભાઈ કાનાણી સાહેબ કોણ છે એ હું નામ સાંભળ્યું છે ને મંત્રી છે એ મને ખબર છે મેં ક્યારે રૂબરૂ એમને મળી નથી બરાબર બરાબર તમે એમ કીધું પેલા સાહેબ નું સુપુત્ર મતલબ તમે એમના દીકરા છો રિક્વેસ્ટ કરી તમે ભાઈ હું મારા એક મિત્ર માટે આવ્યો છું તમે પેલા તો બહાર નીકળવાની પરમિશન કોને આપી તમે રાત્રે 9 વાગ્યા પછી બહાર નીકળવા પરમિશન કોને આપી કુમારભાઈ કરણી સાહેબ ને ફોન લગાડો એમને તમને પરમિશન આપી અહીંયા બહાર નીકળવાની અને ગાંડા છે રાત્રે બહાર કઈ ઉભા છે ફોન લગાડો સાહેબ ને તમારે ફોન લગાડો ફોન લગાડો તમારા ફાધર ને ખબર છે તમે અત્યારે અહીંયા છો ફોન લગાડો એને અને એને કહો કે હું બહાર આવ્યો છું 9 વાગ્યા પછી 10 વાગ્યા પછી કર્ફ્યુ ચાલે રાઉન્ડ ભરાવો પેલા